સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રત્ન કલાકારોના વિવિધ પડતરના પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી હતી. હીરામાં ઉદ્યોગમાં શ્રમિક કાયદાઓનું પાલન કરવામાં આવે આ ઉપરાંત દિવાળી સમયે રત્ન કલાકારોને બોનસ મળે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આ મામલે ભાવેશ ટાકે જણાવ્યું હતું કે આગામી સમયમાં પત્રકાર પરિષદ યોજી રત્ન કલાકારોની માંગોને લઈ રજૂઆત કરવામાં આવશે. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન. શું રજૂઆત લઈને આવ્યા છો કલેક્ટર કચેરીએ? આજે કલેક્ટર સાહેબ સમક્ષ રજૂઆત લઈને આવ્યા છીએ. એના મુદ્દાઓ છે, સુરતની અંદર લાખો રત્ન કલાકારો હીરા ઉદ્યોગમાં કામ કરે છે, તો હીરા ઉદ્યોગની અંદર મજૂર કાયદાનું પાલન થતું નથી. હીરા ઉદ્યોગની અંદર કામ કરતા રત્ન કલાકારોના પગારમાંથી વ્યવસાય વેરો કાપવામાં આવે છે, અને દિવાળી આવી રહી છે તો દિવાળીનો બોનસ પગાર પણ આપવામાં આવતો નથી. તો આ બોનસ પગાર રત્ન કલાકારોને મળે અને રત્ન કલાકારોના વિવિધ મુદ્દે આવનારા વિધાનસભાની ચૂંટણીમાં ઉઠે એ બાબતે અમે આજે રજૂઆત લઈને આવ્યા છીએ. આવનારા 2-3 દિવસની અંદર અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ તમામ સમક્ષ અમે અમારા નવા કાર્યક્રમની રૂપરેખા જાહેર કરીશું. જે તમારી માંગણી સંતોષાય તો આગળનું પગલાં ભરશે. આવનારી દિવસોની અંદર અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાના છીએ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ તમામ મીડિયાકર્મીઓ સમક્ષ અમારા કાર્યક્રમોની જાહેરાત ટૂંક જ સમયની અંદર ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ કરવામાં આવશે.